મહેસાણા કોર્ટમાં આઝાદી કૂચની રેલીનો આજે થયું તહોમતનામું તૈયાર. મહેસાણા કોર્ટમાં એનસીપી નેતા રેશમા પટેલ સહિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોર્ટમાં રહ્યા હાજર. વર્ષ 2017ના પરવાનગી વગરની રેલીના કેસમાં આજે થયો ચાર્જફેરો. આઝાદી કૂચ 2017માં રેલી મુદ્દે થઈ હતી કુલ 17 આરોપીઓ સામે ફરિયાદ. રેશમા પટેલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર સહિતના 12 આરોપી સામે પોલીસે રજૂ કરી ચાર્જશીટ. આગામી 20 એપ્રિલે રેશમા પટેલ અને જિગ્નેશ મેવાણી ફરીવાર કોર્ટમાં રહેવું પડશે હાજર. કોર્ટે કનૈયા કુમારને કોર્ટમાં હાજર ન રહેતા તેમનો કેસ અલગ ચલાવવા કરી તજવીજ. આ કેસમાં એક આરોપીનું થયું હતું મોત. જિગ્નેશભાઈ, આ જે કૂચની યાત્રા નીકળી હતી એમાં આજે ચાર્જફ્રેમ થઈ ગયા છે, અમુક આરોપીના નામ કેન્સલ થયા, શું કહેશો? ખાસ ઉનાના એક વર્ષ બાદ સમગ્ર ગુજરાતના દલિત સમાજ ઉપર થઈ રહેલા અત્યાચાર અને અન્યાયની વિરુદ્ધમાં કાનૂન અને બંધારણના દાયરામાં રહી પોલીસ પરમિશન માગીને અમે એક આઝાદી કૂચનું પ્લાનિંગ કર્યું હતું, પણ ગાંધીનગરમાં રમાયેલા ગણિતના ભાગરૂપે અચાનક લાસ્ટ મોમેન્ટ ઉપર પરમિશન કેન્સલ કરી નાખવામાં આવી, જેથી કરીને આંદોલનકારીઓ ઉપર ગુનો દાખલ થાય. નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે ટ્રાયલ નહીં ચલાવી, પણ જિગ્નેશ મેવાણી અને રેશમા પટેલ સામે ટ્રાયલ ચલાવી, કનૈયા કુમાર સાથે ચલાવી, એવું કમલમે નક્કી કર્યું છે. એના ભાગરૂપે આજે એની જ્યુડિશરી દ્વારા રેકર્ડ પ્લી કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં ચાર્જીસ ફ્રેમ થશે, પણ અમે લોકોએ પણ નક્કી કર્યું છે કે અમે સંપૂર્ણ નિર્દોષ હોવાના કારણે અને કાયદેસર પોલીસ પરમિશન માંગેલી હોવાના કારણે આગળ જતા અમે આ કેસમાંથી અમારું નામ કમી થાય એના માટે ડિસ્ચાર્જની અરજી ફાઇલ કરવાના છે. સાહેબ, અત્યારે હાલ ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે અને એમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, મૈયત થયું છે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, અને એનો જવાબ તો પોલીસે જ આપી શકે. પણ 17 આરોપીમાંથી ફક્ત 12 આરોપીના નામ જ ચાર્જશીટમાં છે, બાકીના 5 લોકોના નામ નથી. અને આ ઉપરાંત પણ બીજા અનેક છીંડા પોલીસની તપાસમાં છે, પણ એ બધું ન્યાય નિર્ણય પર ન્યાયતંત્ર નક્કી કરશે. હાલ પૂરતો મેં એટલું કહેવા માગીએ છીએ કે આ સમગ્ર ગુજરાતના આંદોલનકારીઓનો અવાજ દબાવવાની ગુજરાત સરકારની એક કોશિશ છે. જે પણ લોકો બંધારણમાં માને છે એ તમામ લોકોનો અધિકાર છે બંધારણીય માર્ગે રેલી, ધરણા અને આંદોલન કરવાનો, અને એની વિરુદ્ધમાં સરકારનું આ તાનાશાહી પ્રકારનું વલણ એને કોઈ સંજોગો અમે ચલાવવાના નથી. પોલીસ પરમિશન સાથે જ અમે કાર્યક્રમ કરીએ છીએ, છતાં લાસ્ટ મોમેન્ટ પર પરમિશન કેન્સલ કરવી એમાં સરકારનો બદ ઇરાદો જણાવે. 299 હેઠળ કનૈયા કુમારની રદ કરી છે, એમની ચાર્જ ફ્રેમ અલગ કરી છે, તો એ સમગ્ર એટલે એમની અલગથી કાર્યવાહી કરવાનું નામદાર કોર્ટે નક્કી કર્યું છે, અને એ કરવાનો નામદાર કોર્ટને અબાધિત અધિકાર છે. ઓકે.